Subscribe now and press the bell icon. Never miss an update. Om Namo Bhagavate Vasudevaya. Radhe Radhe, Jai Shri Krishna Bhakto. To Mitro, Swagat Chhe Aapnu Apni YouTube Channel Bhakti Kirtan Sangrahama. To Mitro, Aajna Aa Video Ma Hun Aapne Chaitri Navratri Ni Pauranik Katha Sambhalavano Chu. Kya Chaitri Navratri Ni Sathe Kai Dant Katha Jodayeli Chhe? Ke Jethi Aapne Aa Divaso Ma Etle Ke Chaitri Sud Ekam Thi Chaitri Sud Nom Sudhi Aa Navratri No Tehvar Ujavie Chhe. To Mitro, સંપૂર્ણ કથા સાંભળવા માટે અંત સુધી અમારો આ વિડિયો જોતા રહેજો અને વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને આપના મિત્રો કે જે લોકો આ ચૈત્રી નવરાત્રિની પૌરાણિક કથા જાણતા ન હોય તે લોકોને તો આ વિડિયો ખાસ શેર કરજો કે જેથી તે લોકોને આ ચૈત્રી નવરાત્રિની પૌરાણિક કથા સાંભળવા મળે તો મિત્રો હિન્દુ ધર્મશાસ્ત્રમાં આસો મહા ચૈત્ર અને અષાઢ એમ ચાર નવરાત્રિનો મહિમા ગવાયો છે અને એમાં શક્તિ ઉપાસના માટે શરદ ઋતુ તથા વસંત ઋતુના અનુક્રમે આસો અને ચૈત્રની નવરાત્રિને ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. એવું કહેવાય છે કે યા સ્ત્રી સ્વયં સુજુતિના મનસ્વે તહી પાપા ભનામ જુજુથિયા યવસ્યુ વૃદ્ધિ શ્રદ્ધા સતામ જુ ભગન પ્રમવસ્ય તજ્ઞા તન્મન્નાંતાહ સપરિપાલય હેવે વિશ્રુમ. તો આ મિત્રો આ શ્લોક એવું કહેવા માગે છે કે પુણ્ય આત્માના ઘરમાં લક્ષ્મી રૂપે, પાપીના ઘરે દરિદ્ર રૂપે, શુદ્ધ અંતઃકરણવાળી વ્યક્તિના ઘરે કે સાચા દિલના લોકોમાં ઘરે સદબુદ્ધિ રૂપે, સત્પુરુષોને ત્યાં શ્રદ્ધા રૂપે, કુલીન વ્યક્તિઓને ત્યાં લજ્જા રૂપે નિવાસ કરે છે તેવા માં દુર્ગાને અમે નમસ્કાર કરીએ છીએ અને હે દેવી આપ સંપૂર્ણ વિશ્વનું પાલન પોષણ કરનાર છો. અને મિત્રો આપણે ત્યાં કહેવત પણ છે ને કે જે કરે ચૈત્રી તે જાય તરી અને જ્યાં થાય ચૈત્રી ત્યાં આવે મૈત્રી. તો મિત્રો આ ચૈત્રી નવરાત્રિને વસંત નવરાત્રિ તરીકે પણ ઉજવવામાં આવે છે અને તેની પાછળના બે કારણો મહત્વના ગણવામાં આવે છે. પહેલું કે ઋતુગત ફેરફારોને આવકારવા, કારણ કે વસંત નવરાત્રિની સાથે વર્ષના અન્ય તહેવારોની શરૂઆત થાય છે. અને બીજું કે આપણા પૂર્વજો દ્વારા શરૂ કરાયેલ માં શક્તિની દિવ્ય આરાધનાની પરંપરા જાળવી રાખવા માટે. તો મિત્રો હિન્દુ શાસ્ત્રના કેલેન્ડર પ્રમાણે આ વર્ષે એટલે કે 2021માં આ ચૈત્રી નવરાત્રિ તારીખ 13 એપ્રિલ 2021ને મંગળવારથી શરૂ થાય છે અને આ હિન્દુ ધર્મમાં નવરાત્રિનો આ તહેવાર મા દુર્ગા, લક્ષ્મી અને સરસ્વતીને સમર્પિત છે અને તેને ચૈત્રી નવરાત્રિ અથવા બસંત નવરાત્રિ જેવા વિવિધ નામોથી પણ ઓળખવામાં આવે છે. અને આ નવરાત્રિમાં રામનવમી આવતી હોવાથી તેને રામ નવરાત્રિ પણ કહેવામાં આવે છે. અને મિત્રો એવું પણ કહેવાય છે કે મા દુર્ગાના નવ સ્વરૂપનું આ નવ દિવસોમાં આ ચૈત્ર નવરાત્રિના પૂજા કરવામાં આવે છે. એટલે કે પહેલા નોરતે મા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે, બીજા નોરતે મા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે, ત્રીજા નોરતે મા ચંદ્ર ઘંટાની પૂજા કરવામાં આવે છે, જ્યારે ચોથા નોરતે મા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે, પાંચમા નોરતે મા સ્કંદ માતાની પૂજા થાય છે, છઠ્ઠા દિવસે મા કાત્યાયની પૂજા કરવામાં આવે છે, સાતમા દિવસે મા કાલરાત્રિની પૂજા થાય છે, આઠમા દિવસે મા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે અને છેલ્લા નોરતે એટલે કે નવમા નોરતે સિદ્ધિદાત્રી માતાની પૂજા થાય છે કે જેનાથી આપ સૌ લોકો જાણકાર જ હશો. તો આવો મિત્રો હવે આપણે આ ચૈત્રી નવરાત્રિની પૌરાણિક કથા સાંભળીએ. તો મિત્રો આપ સૌ લોકોને એક નમ્ર વિનંતી છે કે આપ સૌ લોકો અંત સુધી ધ્યાનપૂર્વક આ પૌરાણિક કથા સાંભળજો અને આ કથા લખેલી પણ છે કે જેથી આપ સૌ લોકો સાંભળતાની સાથે વાંચી પણ શકશો. તો આવો હવે સાંભળીએ આ ચૈત્રી નવરાત્રિની પૌરાણિક કથા. તો દેવી ભાગવતમાં જણાવ્યા પ્રમાણેની એક દંતકથા અનુસાર શિકાર કરવા નીકળેલા કૌશલ દેશના મહારાજા ધ્રુવસિંધુને એક સિંહે મારી નાખ્યો હતો અને ત્યારબાદ કુંવર સુદર્શનને રાજગાદીએ બેસાડવાની તૈયારીઓ કરવામાં આવી
પરંતુ રાણી લીલાવતીના પિતા ઉજ્જૈન નરેશને યુદ્ધ જીત અને રાણી મનોરમાના પિતા કલિંગ નરેશ વીરસેનની પોતાના પૌત્રને ગાદી પર બેસાડવાની ઈચ્છા હતી અને પરિણામે તેઓ બંને વચ્ચે યુદ્ધ થયું અને આ યુદ્ધમાં વીરસેનની હત્યા થઈ. રાણી મનોરના કુંવર સુદર્શન અને એક વ્યંડળ સાથે જંગલમાં નાસી ગઈ અને તેઓએ ભારદ્વાજ નામના ઋષિને ત્યાં આશ્રય લીધો. વિજય બનેલા રાજા યુદ્ધજીએ તે પોતાના પૌત્ર શત્રુજીતનો કૌશલ નગરીના પાટનગર અયોધ્યા ખાતે રાજ્યાભિષેક કર્યો અને ત્યારબાદ તે રાણી મનોરમા અને તેના પુત્રની શોધમાં નીકળ્યો. ભારદ્વાજ ઋષિના આશ્રમે પહોંચીને તેણે તપાસ કરતા ઋષિએ જણાવ્યું કે તેઓ પોતાના શરણે આવેલાઓને તેને સોંપશે નહીં અને આથી ક્રોધે ભરાઈ રાજા યુદ્ધજીતે ઋષિ પર આક્રમણ કરવાનું વિચાર્યું. પરંતુ રાજાના મંત્રીએ તેને વાતને યથાર્થતા સમજાવી અને પરિણામે યુદ્ધજીત પોતાના નગર પાછો ફર્યો. હવે આ બાજુ એવું લાગ્યું કે એકવાર ઋષિપુત્ર રમતો રમતો કુંવર સુદર્શન પાસે આવી પહોંચ્યો અને તેણે કુંવર સુદર્શન સાથે રહેતા વ્યંઢળને સંસ્કૃતમાં કલીલા નામે બોલાવવાનું શરૂ કર્યું. પરંતુ રાજકુંવરે તેનો અર્થ ક્લીમ કર્યો અને હવે તે વ્યંઢળને ક્લીમ કહીને બોલાવવા લાગ્યો. ક્લીમ શબ્દમાં પ્રબળ દેવી શક્તિ રહેલી હોય તે ખૂબ જ પવિત્ર ગણાય છે અને વારંવાર આ શબ્દના ઉચ્ચારણથી કુંવરને માનસિક શાંતિ પ્રાપ્ત થઈ અને દિવસ રાત આ શબ્દના રટણથી એક દિવસ માં દેવી તેની સમક્ષ પ્રગટ થયા. દેવીએ પ્રસન્ન થઈને કુંવરને આશીર્વાદ આપ્યા અને સાથે સાથે દિવ્ય અસ્ત્રો શસ્ત્રો તેમજ અખૂટ બાણ ભાથો પણ ભેટમાં આપ્યો. એકવાર ભારદ્વાજ ઋષિના આશ્રમ પાસેથી બનારસના રાજાના દૂતો પસાર થઈ રહ્યા હતા. તેમણે આ ખાનદાન રાજકુંવર સુદર્શનને જોયો અને પોતાના રાજાની પુત્રી શશિકલા સમક્ષ તેની ભલામણ કરી. શશિકલાના સ્વયંવરમાં કુંવર સુદર્શન હાજર રહ્યો. કુંવરી શશિકલાએ કુંવર સુદર્શનને પસંદ કરીને તેની સાથે લગ્ન કર્યા અને આ પ્રસંગે હાજર રહેલ રાજા યુદ્ધજીતે બનારસના રાજા સાથે લડાઈ કરી. માદેવીએ સુદર્શન અને તેના સસરાને મદદ કરી. યુદ્ધજીતે દેવીની અવગણના કરતા ક્રોધે ભરાઈને દેવીએ યુદ્ધજીત તેમજ તેના સૈન્યને બાળીને રાખ કરી નાખ્યું. કુંવર સુદર્શન તેની પત્ની અને તેના સસરાએ મળીને દેવીની સ્તુતિ કરી અને દેવીએ અતિ પ્રસન્ન થઈને તેમને વસંત નવરાત્રિ દરમિયાન હોમ હવન કરીને તેમની આરાધના કરવા કહ્યું અને ત્યાર પછી તેઓ અંતર ધ્યાન થઈ ગયા. કુંવર સુદર્શન અને શશિકલા ભારદ્વાજ ઋષિના આશ્રમે પાછા ફર્યા. ઋષિએ તેમને આશીર્વાદ આપીને કુંવર સુદર્શનનો કૌશલ દેશના રાજા તરીકે રાજ્યાભિષેક કર્યો અને ત્યારબાદ વસંત નવરાત્રિ દરમિયાન સુદર્શન અને શશિકલા તેમજ બનારસના રાજાએ પણ ખૂબ જ ભક્તિભાવપૂર્વક દેવીની આરાધના અને પૂજા કરવાનો નિયમ રાખ્યો. રાજા સુદર્શનના વંશજો શ્રીરામ અને લક્ષ્મણે પણ વસંત નવરાત્રિ દરમિયાન મા દેવીની પૂજા કરી હતી અને તેમના આશીર્વાદથી માતા સીતાને પાછા મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. તો બોલો શ્રી દુર્ગા માત કી જય, અંબે માત કી જય, ચામુંડા માત કી જય. તો મિત્રો, આશા છે કે આપ સૌ લોકોએ આ ચૈત્રી નવરાત્રિની પૌરાણિક કથા ધ્યાનપૂર્વક સાંભળી હશે અને આપ પણ આ ચૈત્રી નવરાત્રિના 9 દિવસ દરમિયાન ઉપવાસ રાખતા હશો અને આ દિવસોમાં માતાજીના નામનું બને તેટલું સ્મરણ કરજો કે જેથી માતાજીની આપ પણ કૃપા રહે. તો આશા છે કે આપ સૌ લોકોને અમારો આ વિડીયો પસંદ આવ્યો હશે. તો વિડીયોને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આપના મિત્રો સાથે પણ આ વિડીયો જરૂરથી શેર કરજો કે જેથી તે લોકોને પણ આ ચૈત્રી નવરાત્રિનું મહત્વ સમજાય અને તેની પૌરાણિક કથા સાંભળવા મળે કે શા માટે આ ચૈત્રી નવરાત્રિ ઉજવવામાં આવે છે. તો આ સાથે હવે મને રજા આપો. મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ.